ધીરેનભાઈ અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગેનીબેનના ભાવુક થઈ ગયા હતા, સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે. એટલે ચોક્કસપણે કે આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું, જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય, એને કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય, પંચાયતથી શરૂઆત કરેલી જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે. અત્યારે ભેટી રહ્યા છે એ બળદેવજી ઠાકોર છે, જેમણે સ્પષ્ટ ના પાડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું. આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ હોય છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ, જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું પીએમ નહીં બનવું, એમ અમારે છોડવાની ભાવના હોય છે. અને એ જ વાત અત્યારે જે જીતના દર્શકો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત, કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો. એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું અને એના પછી જ આપણને રિઝલ્ટ આપણી સામે આવે છે. અને હજુ સ્પષ્ટ કહું છું, ગુજરાતની સુજ્ઞ પ્રજાનો આ જીત છે. જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય, હરણી કાંડ થયો હોય, આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે પાટલાની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જવાનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે. એ સ્પર્ધ થાય. જે મેં બંગાળની વાત કરી, બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે, ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે. ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી, ત્યાં અલગ અલગ પ્રકારે NRCની વાત કરવામાં આવી, CAAની વાત કરવામાં આવી. એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે. આ સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, એ હિન્દી બેલ્ટમાં જ એમનું હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે. અને ગુજરાતની વાત કરીએ, બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી રહી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ, એ જ પ્રકારનો રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. ઠીક છે દીપા. રાજેશભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો. એક વાત આમાં એ પણ એડ કરવા જોઈએ છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી, જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે